गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आशा राखू छू कि आगळना बे बे लेक्चर तमे जोया हशे अने तमने मजा आवी हशे। अने कोई ने पण काई क्वेश्चन होय तो गमे त्यारे तमे तारे मने एमां कॉमेंट थी कॉन्टेक्ट करजो, बराबर। अने जे लोकोए नथी जोया आगळना विडियो तो ए लोको पहेला जई अने आगळना विडियो जोजो, एटले तमने लोकोने आ विडियोमां काई प्रॉब्लम न आवे, बराबर छे। आपणे फर्स्ट वस्तु शुं करी हती, गई वखते गया लेक्चरमां जे लोको हाजर हशे अने जे लोकोए विडियो जोयो हशे एने जोयुं हशे कि आपणे हेडिंग ટેગ્સ કર્યા હતા H1 થી H6 સુધીની વાત હતી, છતાં પણ કદાચ કોઈને કાંઈ પ્રશ્ન રહી ગયો હોય તો આ વખતે પાછા આપણે હેડિંગ ટેગથી લઈ અને આટલા બધા જે ટેગ્સ છે એ બધા ટેગ્સ આપણે કરવાના છે, હેડિંગ ટેગ કે પેરેગ્રાફ ટેગ, લાઇન બ્રેક, પછી પ્રી ફોર્મેટેડ ટેગ, બરાબર, બોલ્ડ ટેગ, અંડરલાઇન ટેગ અને ઇટાલિક ટેગ, આટલા ટેગ આજે આપણે આજના લેક્ચરમાં શીખવાના છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં બધાને ખબર જ છે એમ આપણે શું શરૂ કરવું પડશે, નોટપેડ। તો આપણે શરૂ કરીએ નોટપેડ, બરાબર, નોટપેડ સ્ટાર્ટ કરી દીધું। હવે એની અંદર આપણે લખાણની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં કયો ટેગ આવશે, HTML પેજ હશે, એટલે એટલા માટે આપણે સ્ટાર્ટિંગ ત્યાંથી કરવું પડશે HTML ટેગથી। તો HTML પછી બીજો ટેગ કયો આવશે, આપણે જોવાની શરૂઆત કરીએ માણસને તો ક્યાંથી શરૂઆત કરીએ છીએ, સૌથી પહેલાં માથાથી, તો આમાં કયો ટેગ આવશે, હેડ, બરાબર। હેડ ટેગની અંદર શું આવશે, આ બધા ટેગને આપણે ક્લોઝ કરવાના છે, એ વસ્તુ ભૂલાય નહીં। HTML ટેગ સ્ટાર્ટ કર્યો તો HTML ટેગને ક્લોઝ કરી દીધો, પછી હેડ ટેગ સ્ટાર્ટ કર્યો તો હેડ ટેગને ક્લોઝ કરી દીધો, પછી હેડ ટેગની અંદર શું આવશે, ટાઇટલ, ટાઇટલ ટેગ। જો આવી રીતે લખવું જરૂરી નથી પણ આવી રીતે લખેલું હોય તો વ્યવસ્થિત રીતે દેખાય, સ્લેશ ટાઇટલ, તમારે ગોતવામાં તકલીફ ન પડે। ટાઇટલમાં આપણે શું લખશું, તો કે અબાઉટ HTML ટેગ્સ, બરાબર। આપણે બધા HTML ટેગ્સ વિશે શીખવાનું છે એટલા માટે આપણે ટાઇટલ આપ્યું છે અબાઉટ HTML ટેગ્સ। હવે હેડનું કામ પૂરું થઈ ગયું તો હવે માથું જોઈ લીધું, હવે શું આવશે, બોડી, બરાબર। તો હવે આપણે એના પછીનો ટેગ કયો આવશે, બોડી ટેગ, બોડી ટેગ અને સ્લેશ બોડી ટેગ। હવે વાત આવી, કોઈ પણ વસ્તુ તમારે જ કરવી હોય એમાં HTMLની અંદર, તો જે પણ કાંઈ પણ કામકાજ કરવું હોય બધું કઈ જગ્યાએ થશે, બોડી ટેગની અંદર। તો ચાલો હવે આપણે આમાં H1 જે હેડિંગ ટેગ છે એનો ઉપયોગ કરીએ, H1 અને સ્લેશ H1, H2 સ્લેશ H2, પછી બરાબર H1 H2 H3 સ્લેશ H3 H4 અને સ્લેશ H4 H5 સ્લેશ H5 H6 અને સ્લેશ H6, બરાબર। હવે આપણે આની અંદર લખીએ છીએ બધા ટેગનું નામ, ધીસ ઇઝ H1 H1 ટેગ, બરાબર। એ જ રીતે બધા ટેગની અંદર નાખીએ, ધીસ ઇઝ H2 ટેગ, ધીસ ઇઝ H3 ટેગ, એવી રીતે આપણે નાખવાનું છે। એટલા માટે આ બધી સ્પેસ હું મૂકું છું, ખાલી એમ જ મારી રીતે જ મૂકું છું, એટલે એવું કંઈ તમારે સ્પેસ મૂકવી જ પડશે એવું જરૂરી નથી, પણ થોડુંક વ્યવસ્થિત લાગે, વાંચવામાં મજા આવે એટલા માટે આ રીતે મૂકું છું, H1 H2 H3 H4 પછી H5 અને H6, બરાબર। આ અલગ અલગ સાઇઝ પ્રમાણેના હેડિંગ ટેગ થઈ ગયા। હેડિંગ પછી શું આવશે આપણે જોઈએ, ચાલો હેડિંગ પછી શું હતું, તો કે પેરેગ્રાફ ટેગ, બરાબર છે। તો પેરેગ્રાફ ટેગ શેના માટે ઉપયોગ થાય છે, તો તમારે કોઈ પણ જાતનો પેરેગ્રાફ લખવો હોય તો એટલા માટે પેરેગ્રાફ ટેગનો ઉપયોગ થાય છે। તો ચાલો આપણે પેરેગ્રાફ ટેગ સ્ટાર્ટ કરો, પેરેગ્રાફ ટેગ એન્ડ કરો, ધીસ ઇઝ ધ પેરેગ્રાફ ટુ
અન્ડરસ્ટેન્ડ HTML ટેગ્સ ધેર આર મેની ટેગ્સ લાઇક હેડિંગ પછી પેરેગ્રાફ પછી ક્યાં ક્યાં ટેગ આવશે તો કે બોલ્ડ ઇટાલિક અન્ડરલાઇન પ્રીફોર્મેટેડ બરાબર છે ધેર આર મેની ટેગ્સ લાઇક હેડિંગ પેરેગ્રાફ બોલ્ડ ઇટાલિક પ્રીફોર્મેટેડ બરાબર આવી રીતના અલગ અલગ ટેગ્સ બરાબર ઓકે ચાલો હવે આપણે આ પેરેગ્રાફ લખાઈ ગયો છે તો હવે હવે પછી શું આવશે પેરેગ્રાફ ટેગ પણ થઈ ગયો એના પછી કયો ટેગ આવશે લાઇન બ્રેક ટેગ બ્રેક બ્રેક ટેગ શું કરશે તો કે તમે કોઈ પણ જગ્યાએ વસ્તુને લખશો આપણે ચાલો પેરેગ્રાફ લખીએ પેરેગ્રાફ ટેગ અને એમાં શું લખશું ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ લાઇન બ્રેક ટેગ બરાબર છે ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ લાઇન બ્રેક ટેગ મતલબ શું થશે આપણે એવું એક એક્ઝામ્પલ કરવાનું છે કે જેનાથી આપણને ખબર પડે કે લાઇન બ્રેક થઈ હવે આપણે અહીંયા લખી નાખીએ બી બી આર ટેગ બરાબર છે બી આર ટેગનો ઉપયોગ કરી અને આપણે લાઇન બ્રેક કરી બી આર ટેગમાં જો ખાસ વસ્તુ જોવાની છે કે બી આર જે ટેગ છે ને એનો એન્ડિંગ ટેગ નથી એ ઓટોમેટિક જ એન્ડ થઈ જાય છે જે જગ્યાએ તમે બી આર ટેગ લાગો છો ને ત્યાંથી લાઇન બ્રેક થઈ જાય છે બરાબર પછી આપણે કયો ટેગ આવ્યો છે તો કે પ્રી ફોર્મેટેડ ટેક્સ હવે તમે બધા એ વસ્તુ જોઈ છે કે તે વસ્તુ પ્રી ફોર નોર્મલી તમે પેરેગ્રાફમાં કોઈ પણ વસ્તુ લખો તો બ્રાઉઝર શું કરશે ઓટોમેટિક એને એક લાઇનમાં સેટ કરશે પણ પ્રી ટેગની અંદર તમે કાંઈ પણ વસ્તુ લખશો તો એ જે રીતે ફોર્મેટમાં હશે એ જ રીતના ફોર્મેટમાં રહેશે ધીસ ઇઝ એક્ઝામ્પલ પછી આપણે એન્ટર કરીએ ઓફ પ્રી ફોર મેટેડ ટેગ બરાબર ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ પ્રી ફોર્મેટેડ ટેગ થઈ ગયું પ્રી હવે શું છે બોલ્ડ અન્ડરલાઇન અને ઇટાલિક તો ચાલો આપણે છે ને આની અંદર જ આ જે એક્ઝામ્પલ આપેલું છે એના પછી આપણે નખો નવો જ એક ટેગ બનાવી નાખીએ ચાલો કાંઈ વાંધો નહીં પી ટેગ પેરેગ્રાફ ટેગની અંદર લખીએ ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ બી ટેગનો ઉપયોગ કરો એટલે શું થશે બોલ્ડ સ્લેશ બી જો કોઈ પણ ટેગ સ્ટાર્ટ કરો તો એને પૂરો કરવો પડે બી બી આર ટેગ સિવાય લાઇન બ્રેક ટેગ સિવાય કોઈ પણ ટેગને તમે સ્ટાર્ટ કરો એટલે તમારે ટેગને પૂરો કરવો પડે છે બરાબર તો બીજો એક હોરિઝોન્ટલ રૂલ ટેગ પણ આવશે કે જેમાં તમારે ટેગને પૂરો કરવો નહીં પડે પણ છતાં પણ આપણે અત્યારે વ્યવસ્થિત રીતે જોઈ લઈએ કે આટલા જેટલા ટેગ આપેલા છે બોલ્ડ ટેગ ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ બોલ્ડ પછી ઇટાલિક આ એ કર્યું જો તમને પહેલાં જ મેં કીધું છે કેપિટલ અને સ્મોલથી એને કોઈ ફરક પડતો નથી HTML કેવી લેંગ્વેજ છે કેસ સેન્સિટિવ નથી ઇટાલિક ઇટાલિક સ્લેશ આઈ અને એન્ડ અન્ડરલાઇન યુ અન્ડરલાઇન અન્ડરલાઇન સ્લેશ યુ ટેગ્સ બરાબર જો આપણે શું કર્યું પહેલાં પહેલાં હેડિંગ બધા ટેગ કરી લીધા પછી પેરેગ્રાફ ટેગ કરી લીધા પછી પ્રીફોર્મેટેડ ટેગ કરી લીધો અને બોલ્ડ ઇટાલિક અને અન્ડરલાઇન ટેગ પણ આમાં કરી લીધું આ જ પ્રોગ્રામની અંદર બધી વસ્તુ આવી ગઈ છે ઓકે છે હવે જોઈ લઈએ કઈ વસ્તુ બાકી છે નથી તો ચાલો હવે આપણે આ ફાઇલને સેવ કરશું ફાઇલને કયા નામથી સેવ કરશું સેવ એઝ કરી અને ફાઇલનું નામ આપશું HTML ટેગ્સ અથવા આપણે નામ આપીએ ટેગ્સ
इन एच टी एम एल बराबर डॉट एच टी एम एल फाइल नू नाम आपी दीधु बराबर छे। अने पछी शू करीए छीए सेव। तो चलो आपणू पेज सेव थई गयू छे। जो अहीं टेग्स इन एच टी एम एल तमारे आवी गयू छे। तो आपणे चालू करीए ने जोईए कई रीते आवे छे। जो तमे जोशो तो आ हेडिंग टेग छे धीस इज दे आपणे जे कोड लिखो छे ए प्रमाणे जोईए। तो शू करू छे हेड टेग नी अंदर आपणे टाइटल आप्युं छे। तो टाइटल जो कई रीते टाइटल आवे छे तमने लोकोने देखाय एटला माटे व्यवस्थित करी दऊं। अबाउट एच टी एम एल टेग्स आवी गयुं टाइटल। जो तमे टाइटल नाखो तो अबाउट एच टी एम एल टेग्स बराबर छे। पछी शू आवे छे धीस इज एच वन टेग। तो जो आपणे एच वन टेग आप्यो तो एमां शू लिखुं तो धीस इज एच वन टेग, बीजू छे धीस इज एच टू टेग, धीस इज एच थ्री टेग, एवी रीतना छ छ टेग आवी गया एच वन एच टू एच थ्री एच फोर एच फाइव अने एच सिक्स। पछी शू लिखुं धीस इज द पेरेग्राफ टू अंडरस्टेन्डिंग एच टी एम एल टेग्स। जो आपणे सीम्पल पेरेग्राफ लिखो तो आखो आम अलग लीटीमां अहींया थई जाय छे। पण आमां कई रीते थाय छे एक ज लाइननी अंदर आखे आखुं ब्राउजरनी अंदर आवी जाय छे। पछी जो तमे एना पछीनो जोशो तो केवुं आवशे तो के लाइन ब्रेक धीस इज द एक्जाम्पल ऑफ। पछी शू छे आपणे लख्युं छे बी आर टेग। बी आर टेग नो उपयोग करो एटले शू थई गयुं के लाइन अहींथी ब्रेक थई गई। अने सीधे सीधे जो लाइन ब्रेक बी आर टेग पछी जे पण वस्तु पेरेग्राफमां लखी हती आखे आखी लाइनमां ज आवी जोईए एना जग्याए शू थयुं ए नीचे आवती रही। आ थयो बी आर टेग। पछी छे प्री फॉर्मेटेड। तो जो प्री फॉर्मेटेड में केवुं थयुं तो के आपणे प्री नो उपयोग करो तो धीस इज एक्जाम्पल। पछी जो अहींया स्पेस आखे आखी आ लाइन में जेटली स्पेस आम आगळ छे एटली ज स्पेस पाछी अहींया नीचे पाछळ छे ऑफ प्री फॉर्मेटेड टेग। थई गयो ख्याल आव्यो? तमे जे रीतना फॉर्मेट में लखशो ए ज रीते फॉर्मेट में लखाशे। पछी पाछो एना पछीनी लाइन शू छे धीस इज द एक्जाम्पल ऑफ बोल्ड। तो जो बोल्ड नी अंदर आपणे आगळ बी टेग नो उपयोग कर्यो छे तो ए अक्षर केवा थई गया बोल्ड थई गया। पछी शू छे इटालिक। तो इटालिक में जो अक्षरो त्रासा थई गया। अहींया तमे जोशो तो आ केवा अक्षरो छे त्रासा। एंड अंडरलाइन। अंडरलाइन में जो अंडरलाइन आवी गई नीचे लाइन आवी गई बराबर छे। आपणे जे आ प्रोग्राम कर्यो एमां शू बधा आपणे टेग शीखा एच वन पी पछी प्री फॉर्मेटेड टेग पछी लाइन ब्रेक टेग पछी बोल्ड इटालिक अने अंडरलाइन टेग। हवे तमे तमारी बुक में जोशो तो आ बधी ज वस्तु तमने जोवा मळशे बराबर छे। जो तमारी बुक में आपणे स्टार्ट करीए जोवानुं तो शू छे आपणे आटला बधा कोडनुं आ तो बधुं आपणे गया लेक्चर में जोई लीधुं हतुं। एक ज मिनिट हो जो आपणे गया लेक्चर में आ बधी वस्तु जोई हती छतां पण पाछुं आ लेक्चर में जोई लीधा एच वन थी एच सिक्स टेग बराबर। आवी रीते अलग अलग टेगनुं आव्युं तमारुं जे रीते अक्षरो नाना नाना थई जाता तेवी रीते नाना नाना अक्षर थई गया। पछी जो पेरेग्राफ टेग। पेरेग्राफ टेगने पण आपणे शीखी लीधो छे। तो जे रीते तमे पेरेग्राफ लखो छो ए ज रीते पेरेग्राफ आवे छे। पछी बी आर बराबर छे। बी आर शू छे तो के लाइन ब्रेक। अने जो आ बीजू आपेलू छे बी आर स्लेश एटले एक्स एच टी एम एल जेवी बीजी आवृत्ति होय ने आपणे कई वस्तु करीए छीए तो एच टी एम एल बराबर। हवे आ एक्स एच टी एम एल होय ने तो एनी अंदर तमारे शू करवानुं आवे बी आर पछी स्पेस मूकी अने स्लेश करवानुं। पण तमारे अत्यारे शू करवानुं छे खाली बी आर टेगनो उपयोग करशो तो पण तमारुं काम थई जशे बराबर। पछी शू आवे छे तो के प्री फॉर्मेटेड टेक्स्ट बराबर। तो जो आपणे प्री फॉर्मेटेड जोई लीधुं। प्री मां शू कर्युं तो के जे रीते लाइन लखेली हशे ए ज रीते लाइन आवशे। जो आमां केम लिख्युं धीस इज द फर्स्ट लाइन धीस इज द सेकंड लाइन धीस इज द थर्ड लाइन तो आ ज रीते लाइन्स लखाईने आवशे। पछी छे बोल्ड टेग। तो आपणे ए पण जोई लीधुं के अक्षरो केवा थई गया बोल्ड पछी अंडरलाइन अने पछी इटालिक बराबर। तो चालो मित्रों आशा राखू छूं के तमने अहीं सुधीનું બધું સમજાણું હશે અને ન સમજાણું હોય તો તમે મને કોમેન્ટ કરીને પણ પૂછી શકો છો। થેન્ક યુ।